जानकारी मिली रही है। लॉकडाउन मुद्दे राज्य सरकारे ब्लू प्रिंट तैयार करशे। मुख्यमंत्री अध्यक्ष स्थाने आज बैठक, उच्च अधिकारी मंत्री साथ बैठक योजाई। केन्द्र सरकार ने लॉकडाउन अंगेना सूचनों मोकलवामां आवशे। राज्य में 31 मे सुधी लॉकडाउन रही शके छे। तो सूत्रों तरफ थी आ माहिती छे। ग्रीन जोन अने ओरेंज जोन में छूटछाट आपवामां आवशे। कंटेनमेंट जोन में प्रतिबंध यथावत रहेशे। तो महत्वनी जानकारी मिली रही है। अमदावाद, भावनगर अने गांधीनगर में लॉकडाउन कड़क अमल करावाशे। सूरत अने वडोदरा में लॉकडाउन कड़क अमल यथावत रहेशे। तो सौथी मोटा समाचार छे आजना दिवसना, जे मोटा शहरो छे ज्यां कोरोनानी स्थिति हाल कथळेली छे, एवा शहरोमां हजु पण 31 मे सुधी लॉकडाउन रही शके छे। संवाददाता राजेंद्र अमारी साथे लाइव जोड़ाया छे। राजेंद्र, हजु पण लॉकडाउन वधे तेवी शक्यता सेवाय रही छे? मोटा शहरोमां अधिकारीओ साथे बैठक योजवामां आवी रही छे, केवा प्रकारनी चर्चा विचारणा थई शके छे? जयेश, चोक्कसथी कही शकाय के थोड़ा समय पहला वीडियो कॉन्फरेंस थी मुख्यमंत्री वडाप्रधान साथे वात करी हती अने गुजरातनी स्थिति विशे पण एमने माहितगार कर्या हता। अने गुजरातमां कया कया विस्तारोमां केवा प्रकारनी छूटछाट आपी शकाय, कोरोना संक्रमणनी शुं स्थिति छे, एना विशे विस्तृत माहिती वडाप्रधानने आपी हती। अने त्यारबाद वडाप्रधाने राज्य उपर छोड्यू हतुं के राज्य सरकार निर्णय लए के राज्यमां केवा प्रकारनी छूटछाट आपी शकाय। 17 मे बाद लॉकडाउन विधिवत रीते खुले छे, परंतु संभावना एवी छे कि 31 मे सुधी लॉकडाउन यथावत रहेशे, एटले के लॉकडाउन वधवानी संभावना अत्यारे जोवा मळी रही छे। परंतु आ जे लॉकडाउन हशे ए छूटछाटवाळुं लॉकडाउन हशे। खास करीने गुजरातमां जे 3 ડિજિટમાં જે કેસો વાળા જે જિલ્લાઓ છે, ખાસ કરીને અમદાવાદ છે, સુરત છે, ભાવનગર છે, ગાંધીનગર છે, વડોદરા છે, આ જે વિસ્તારો છે ત્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે, એટલે ત્યાં લોકડાઉનનું કડક અમલ થાય એવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અને એ પ્રકારની ચર્ચા અત્યારે થઈ રહી છે। બીજી મહત્વની વાત છે કે જે ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન જે જિલ્લાઓ છે ત્યાં સંપૂર્ણ છૂટછાટ મળી શકે છે, પરંતુ ત્યાં પણ કેટલાક નિયમો હશે। ગુજરાતમાં તમામ જે ઝોન હશે, રેડ ઝોન હોય, ગ્રીન ઝોન હોય કે પછી ઓરેન્જ ઝોન હોય, ત્યાં જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ છે, આવશ્યક ચીજ વસ્તુઓ છે, ત્યાં એને વેચાણ માટેની છૂટછાટ મળી શકે છે। આજે અમદાવાદમાં પણ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની વેચાણની શરૂઆત થઈ ગઈ છે। તેવી જ રીતે આવનાર જે લોકડાઉન છે ત્યાં જીવન જરૂરિયાતની જે વેચાણની જે વસ્તુઓ છે તે નિયમિત એનું વેચાણ થશે, પરંતુ જીવન જરૂરિયાત સિવાયની જે ધંધાકીય જે ચીજ વસ્તુઓ છે એમાં અઠવાડિયામાં 2 દિવસમાં એને ડિવાઇડ કરવામાં આવશે। જે ધંધાઓ છે એ ધંધાઓની એક લિસ્ટ તૈયાર થશે અને કયા વારે કયો ધંધો શરૂ થશે એની એક બ્લુ પ્રિન્ટ તૈયાર થશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા એને વિધિવત જાહેરાત કરવામાં આવશે। પરંતુ સામે ખેડૂતો માટે પણ એક રાહતના સમાચાર છે કે ખેડૂતોને સંપૂર્ણ છુટ્ટી મળી શકે, કારણ કે સામે પણ ચોમાસું આવી રહ્યું છે, ચોમાસાની સિઝન પણ આવી રહી છે, વાવેતરનું પણ સિઝન આવી રહી છે, એટલે આ લોકડાઉન 4માં ખેડૂતોને સંપૂર્ણ છુટ્ટી મળી શકે અને ખેતી સાથે જોડાયેલા જે ધંધાઓ છે અથવા જે દુકાનો છે એને ખોલવાની પરમિશન મળી શકે છે। હવે જોવાનું રહ્યું કે જે ગ્રીન ઝોન અને જે ઓરેન્જ ઝોન જે જિલ્લાઓ છે ત્યાં જે છૂટછાટ છે એમાં ગ્રીન ઝોનમાં સંપૂર્ણ છૂટછાટ મળી શકે છે, ગ્રીન ઝોનમાં બસ સેવા પણ શરૂ કરવાની વિચારણા રાજ્ય સરકાર કરી રહી છે, એવી રીતે ઓરેન્જ ઝોનમાં પણ બસ સેવા શરૂ કરવાની રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે। થોડા સમય પહેલા પણ VTV આ માહિતી રજૂ કરી હતી અને કયા જિલ્લાઓમાં કઈ રીતની બસ સેવા શરૂ થશે અને બસ સેવા કેવા પ્રકારની નિયમો સાથે શરૂ થશે એની પણ માહિતી દર્શાવી હતી। લોકડાઉન 4માં છૂટછાટવાળું લોકડાઉન હશે, જે રીતના 3 લોકડાઉન જે રીતની પરિસ્થિતિમાં જે પસાર થયા છે એ પ્રકારના નહીં હોય, છૂટછાટવાળા લોકડાઉન હશે। અમદાવાદ જેવા શહેરો સિવાયના જે વિસ્તારો છે ત્યાં ધંધાકીય છૂટછાટ સંપૂર્ણ રીતે આપવામાં આવશે, પરંતુ કેટલીક એવા ધંધા છે જેમાં લોકોની ભીડ વધુ પ્રમાણમાં થતી હોય છે, તો એવા પ્રકારના ધંધાઓ છે એને છૂટછાટ હાલ નહીં આપવામાં આવે। આવશ્યક ચીજવસ્તુ એ સિવાયની જે ધંધાકીય જે ચીજ વસ્તુઓ છે એને છૂટછાટ આપવાની એક બ્લુ પ્રિન્ટ અત્યારે તૈયાર થઈ રહી છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પણ ઉચ્ચ સ્તરીય બેઠક થઈ રહી છે, એ બ્લુ પ્રિન્ટ તૈયાર થયા બાદ એને કેન્દ્ર સરકાર સામે મૂકવામાં આવશે અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ 17 તારીખ પહેલા એની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે। જી રાજેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે, ત્યારબાદ કેન્દ્ર સરકારમાં પણ માહિતી મોકલવામાં આવશે, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવશે।